વિદ્યાર્થી મિત્રો હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે કેટલાય સમયથી યુટૂબ ચેનલના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ચેપ્ટર પૂર્ણ કર્યું છે અને એ ચેપ્ટર પૂર્ણ કરવું એ અગત્યનું નથી પરંતુ કેટલું શીખ્યા એ અગત્યનું છે તો એ આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આપણને આ ચેપ્ટર કેટલું આવડે છે કેટલું હું અંદર સમજ્યો છું કેટલું મને અંદર ખબર નથી મારી ભૂલ ક્યાં પડે છે ભૂલ થાય છે તો એનું સોલ્યુશન કરવું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચેપ્ટર હોય તો એ ચેપ્ટર તમને ત્યારે જ ખ્યાલ આવે કે તમે એની એક્ઝામ આપો ત્યારે અને એ એક્ઝામ દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે આપણે આ ચેપ્ટરમાં કેટલું આવડ્યું છે તો તમને પ્રશ્ન થશે કે એક્ઝામ કેવી રીતે આપવી તો મિત્રો જેમ આપણે ઘેર બેઠા વિડીયો જોઈ અને આપણે અભ્યાસ કરીએ છીએ એવી જ રીતે ઘેર બેઠા ઓનલાઈનની મદદથી આપણે એક્ઝામ આપવાના છીએ તો એ જ ઓનલાઈન એક્ઝામ જ આપણા માટે એ બેસ્ટ છે એટલા માટે કે આપણે ત્યાં જ આપણે ઘેર બેસીને જેમ વિડીયો જોયા હતા એ જ રીતે એક્ઝામ આપીશું અને આપણે ખ્યાલ આવશે કે મને આ ચેપ્ટર આટલું આવડ્યું છે તો મિત્રો પ્રશ્ન એ થાય કે ઓનલાઈન એક્ઝામ કેવી રીતે તો એ ઓનલાઈન એક્ઝામમાં તમારે તમે જે વિડીયો જોવો છો ત્યાં નીચે લખેલું છે ત્યાં તમે ટીક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે એમાં નીચે તમને લિંક આપેલી હશે એ લિંક તમે ઓપન કરશો એટલે તમને એક પરીક્ષા પેપર એક ખુલશે અને પેપરમાં તમારું નામ તમારું ખાસ ઈમેલ પણ પૂછશે એ ઈમેલ તમારે તમારું જે જીમેલ કયો કેમેલ કયો જે આઈડી છે તમારું એ આઈડી તમારે નાખવાનું છે એના એ પચ્યા પછી તમારું નામ નામ પછી તમે કયા શહેરમાં છો એ તમારો વોટ્સએપ નંબર અને તમને કોડ પૂછશે જો મેં તમને કોઈ પર્સનલી કોડ આપેલો હોય તો તમારે એ જ કોડ નાખવો અને કોઈ કોડ ન આપેલો હોય તો તમારે કોડની અંદર ઓનલાઈન કોડ લખવાનું રહેશે બીજું મિત્રો કે તમે જેમ પરીક્ષા આ ખાસ કરીને તો એક તો આ તમને કોડ આપેલો છે કોડ તમને જે આપેલો હોય એ જ કોડ તમારે નાખવાનો રહેશે અને જો કોડ ન આપેલો હોય તો તમારે ઓનલાઈન લખવાનું રહેશે પછી તમને એક નેક્સ્ટ બટન દેખાશે જે નીચે તમે જોઈ રહ્યા છો એ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેપર સ્ટાર્ટ થઈ જશે પેપર પૂરું થઈ ગયા પછી લાસ્ટ તમને આ રીતે પૂછશે સબમિટ તો તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે લાસ્ટ આ રીતે વ્યૂ સ્કોર એવું લખેલું હશે જો તમે આ વ્યૂ સ્કોર ઉપર ક્લિક નહીં કરો તો પેપર મારા સુધી પહોંચી ગયું છે તમારા લખેલા આન્સરનું પરંતુ તમને તમને કેટલું રિઝલ્ટ મળ્યું છે એ તમે જોઈ શકશો નહીં તો તમારે રિઝલ્ટ જોવા માટે વ્યૂ સ્કોર ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમને તમારું પરિણામ કેટલા માર્ક્સ કેટલામાંથી મળેલા છે એ તમને ખ્યાલ આવી જશે અને આ રીતે તમને સ્ક્રીન ઉપર દેખાશે કે ભાઈ પંદર માર્ક્સનું પેપર હતું તો મને એમાંથી ત્રણ મળ્યા છે દસ મળ્યા છે બાર મળ્યા છે કે પંદરમાંથી પંદર મળેલા છે તો આ રીતે તમને ખ્યાલ આવશે તો મિત્રો પરીક્ષા ખાસ તમે ધ્યાનથી આપશો તૈયારી કરીને આપશો વ્યવસ્થિત રીતે આપશો એટલા માટે ખાસ બધાને ફરી ફરીને કહું છું કે પ્રેક્ટિસ કરજો તૈયારી કરજો અને દરેકને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને હા આ વિડીયો આપણો બીજાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બીજા પણ ઘેર બેઠા એનો લાભ લઈ શકે અસ્તુ ફરીથી બેસ્ટ ઓફ લક